गुड मॉर्निंग मित्रों, आने पहला आपने जे वीडियो मोकला एनी अंदर गुस्सा अने रसा अविभाज्य अवयव पाड़ी ने आपने ने गुस्सा अने रसा नु सारू एवं ज्ञान मिलेलू छे। हवे स्वाध्याय 1.2 नो दाखला 4 मा गुस्सा 506 657 बराबर 9 आपेलो होय तो लसा 306 અને 657 નું શોધવાનું છે। મિત્રો યાદ રાખજો કે ગુસ્સા આપેલો છે આ બે સંખ્યાનો, એના ઉપરથી આપણે લસા શોધવાનો છે। તો આપણે એક સૂત્ર પહેલા જોઈ લઈએ કે કોઈ પણ બે સંખ્યા હોય એનો ગુસ્સા એટલે કે બે સંખ્યા a ને b લઈ લેશું અને એનો લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી a અને b એ બેના ગુણાકાર બરાબર બે સંખ્યાના ગુણાકાર જેટલું થાય। આની પહેલા અગાઉ આ સૂત્ર આપણે શીખી ગયા છે કે કોઈ પણ બે સંખ્યાનો ગુસા અને લસાનો ગુણાકાર તે બે સંખ્યા જેટલો થાય, એ વસ્તુ આપણે અગાઉ આ સૂત્રની રીતે દાખલા ગણતા આપણે શીખી ગયા છે સાબિતીમાં। હવે આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા બે સંખ્યાઓનો ગુસા નવ આપેલો છે અને તેની મદદથી આપણે એનો લસા શોધવાનો છે। તો આના પરથી આપણે સૂત્ર બનાવી શકીએ, જો લસા શોધો હોય તો આ બાજુ ગુસા ગુણાકાર હોય બાજુ ગુસા ભાગાકાર, તો આપણે લસા શોધવું છે એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવું છે a અને b નું, તો a ગુણ્યા b આ બે સંખ્યાના ગુણાકારને આપણે તેના ગુસા વડે ભાગાકાર કરીશું એટલે આપણને લસા મળી જશે। અહીંયા આપણને લસા અવિભાજ્ય અવયવ પાડીને શોધવાની જરૂર નથી, આ સૂત્રની રીતે સરળ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ। યાદ રાખજો ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, કોઈ પણ બે સંખ્યાના ગુણાકાર અને બે સંખ્યાઓના લસા અને ગુસાના ગુણાકાર બે સમાન થાય એ નિયમ મુજબ આપણે આ બાજુ ગુસા ગુણાકાર છે તો બે સંખ્યાને ગુણાકારના એટલે કે બે સંખ્યાના ગુણાકારને આપણે ગુસા વડે ભાગાકાર કરી નાખશું એટલે આપણે એ બે સંખ્યાનો લસા મળી જાય। અહીંયા ચાર સંખ્યાઓ આવેલી છે, એક ગુસા આવેલો છે, બીજો લસા અને બે સંખ્યાઓ, આ ચાર પૈકી કોઈ પણ ત્રણની કિંમત આપેલી હોય, યાદ રાખજો મિત્રો આ ચાર પૈકી કોઈ પણ ત્રણની કિંમત આપેલી હોય તો બાકીના એકની કિંમત આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ। જ્યારે ગુસા શોધો હોય તો બંને સંખ્યાના ગુણાકારને લસા વડે ભાંગવો પડે અને જ્યારે લસા શોધો હોય ત્યારે બંને સંખ્યાના ગુણાકારને ગુસા વડે ભાંગવો પડે। અહીંયા આપણે લસા શોધવો છે એટલા માટે લસા એ બી બરાબર બે સંખ્યા એ ગુણ્યા બી ભાગ્યા ગુસા એ બી, તો અહીંયા આપણે એ અને એની કિંમત જે પહેલી સંખ્યા છે એ 306 સમજશું અને બી બરાબર આપણે 657 લઈ આ સૂત્રમાં કિંમત મૂકી અને આપણે ગુસા અને લસા શોધી શકીશું। તો ચાલો મિત્રો લસા એ અને બી એટલે કે 306 અને 657 બરાબર એ ગુણ્યા બી એટલે કે 306 ગુણ્યા 657 ભાંગ્યા ગુસા એ અને બી એટલે એ અને બી નો ગુસા અહીંયા આપેલો છે 9, ગુસા એ અને બી એનાથી ભાંગવાનું છે તો ગુસા એ ની જગ્યાએ 306 મૂકીશું અને બીજી સંખ્યા આપણે 657 મૂકીશું બીના સ્થાને, એના સ્થાનમાં 306 બીના સ્થાનમાં 657। હવે આ બેના ગુણાકાર એને આપણે એના ગુસા 9 વડે ભાંગવાનું છે, અહીંયા ગુસા લખવામાં જ આપેલું છે કે ગુસા 306 અને 657 બરાબર 9 રકમ આપેલું છે તો 306 ગુણ્યા 657 ભાંગ્યા 9 કરવાથી આ બે સંખ્યાનો આપણે લસા મળી જાય। તો મિત્રો આપણે આ 3 ની નિશેષ ભાગાકારનો નિયમ આની પહેલા શીખાયો હતો, એવી રીતે 9 નો નિશેષ ભાગાકારનો નિયમ છે। ત્રણનો નિશેષ ભાગાકારનો નિયમ એ છે કે કોઈ પણ બે કોઈ પણ સંખ્યા હોય એના અંકોનો સરવાળો જો ત્રણના પાડામાં એટલે કે ત્રણનો ગુણક હોય તો એનો 3 વડે નિશેષ ભાગાકાર થાય, એ જ રીતે 9નો નિશેષ ભાગાકારનો નિયમ છે કે આપેલ સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કરી અને જો એનો સરવાળો 9નો ગુણક હોય
नौ नो गुणित हो नौ ना पाड़ा में आते हो तो ये आप नौ वड़े भागी सकते अँ आ बेनो सवालो नौ थाय नौ नो गुणित नौ एका नौ नौ ना पाड़ा में आए थे एट्ले आग नौ थी थाय नौ थी भाग कम के आवारो छाँच अगियार ने सात अठार आ संख्या सवारो बढ़ा अंकों सवारो अठार थे अठार पांच नौ नो गुणित है एट्ले आने पर नौ वड़े भांगी शकाय छे। मित्रों बे संख्या नौ थी भाग थाय कोईपण एक संख्या ने तमे नौ वड़े भांगी सको छो बने ने भांगवानी जरूर नहीं। जो 657 ने तमे नौ वड़े भागशो तो 306 ने नौ वड़े नहीं भांगवानुं अने जो 306 ने नौ वड़े भांगो तो 657 ने नौ वड़े भांगवानुं नहीं। अहीं खास याद रखो बने संख्या ने अपने नौ वड़े भांगी सकीए छीए आप बे पैकी कोईपण एक संख्या ने नौ वड़े भांगी अने पछी एनो गुणाकार करीशुं तो चलो आपणे 657 भांगी नौ करीए 657 ना બધા અંકોનો સરવાળો 18 થાય છે એટલે એનો 9 થી ભાગ થાય છે આપણે 657 ને 9 વડે ભાગાકાર કરી અને અહીંયા મૂકી દેશું તો 7 9 63 અહીંયા બે વિધા ઉપર થયેલો 7 9 23 27 તો 657 ને જ્યારે તમે 9 વડે ભાગો છો ત્યારે જવાબ 73 આવે છે એટલે અહીંયા આપણે 73 મૂકી દીધા। હવે 306 અને 73 નો ગુણાકાર કરશું अटे आपने जे मागेलो लसा छे जे कीमत माहिती छे जे 306 अने 657 नो जे लसा माग्यो छे ई मळी जशे। तो चलो मित्रों आपणे रफनी अंदर गुणाकार करी लईए 306 गुणिया 73 306 गुणिया 73 થશે બે રકમનો એક જીરો 746 નો બગડો વધી 4 અહીંયા ખાસ ધ્યાન રાખજો 7 ને 0 આવે કરીએ તો 0 જ આવે અને એમાં 4 ઉમેરીએ એટલે 4 746 નો બગડો વધી 4 7 ને 0 વડે ગણીએ તો 0 વધી 4 એટલે 4 મૂકી દીધા ને 7 તેની 1 3 6 18 નો 8 નો વધી 1 3 ને 0 વડે ગણીએ તો 0 ને 1 ઉમેરી દેવા 3 તેની 9 આ બધાનો સરવાળો કરી 8 3 13 નો બગડો વધી 1 2 22,329 આપણને લસા મળી ગયો। તો જોયું મિત્રો આપણને આ રીતે આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ ગુસા આપેલો હોય અને બે સંખ્યાઓ આપેલી હોય તો લસા શોધી શકીએ અને લસાની કિંમત આપેલી હોય અને બે સંખ્યા આપેલી હોય તો ગુસા શોધી શકીએ। જ્યારે લસા શોધવું હોય તો બંને સંખ્યાના ગુણાકારને ગુસા વડે ભાંગવો પડે અને જ્યારે ગુસા શોધવું હોય ત્યારે બંને સંખ્યાના ગુણાકારને લસા વડે ભાંગવો પડે। અહીંયા બે જુદી જુદી સંખ્યાઓ પહેલે રકમમાં જ આપેલી છે અને ગુસાની કિંમત 9 આપેલો છે એટલે બંને સંખ્યાના ગુણાકારને 9 વડે ભાગાકાર કરી અને આપણે 22,338 આપણે આ દાખલાનો જવાબ મળી ગયો। તો આ રીતે આવા દાખલાઓને આપણે સરળ રીતે કરી શકીએ। તો આ દાખલો અહીંયા આપણો પૂરો થાય છે। તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત।